डीसामां हिंगळाज माताजीनो त्रिदिवसीय प्राण प्रतिष्ठा મહોત્સવની ધામધૂમ પૂર્ણા હતી। डीसा मुकामे गायत्री मंदिर नजीक आवेल मां हिंगळाज नुं मंदिर वर्षोथी कामकाज चाली रह्युं हतुं त्यारे आतुरतानो अंत आव्यो छे। आजे हिंगळाज माताना मंदिरनी प्राण प्रतिष्ठा મહોત્સવના ત્રીજા દિવસના પ્રારંભ થયો હતો, જેમાં આજે માં હિંગળાજની મૂર્તિનું સ્થાપન કરાયું હતું। માં કુળદેવી હિંગળાજ માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમાજમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। હિંગળાજ માતાના મંદિરને ભવ્ય રીતે ડીસા મુકામે શણગારવામાં આવ્યું છે અને ખત્રીકીરી સમાજના લોકો તરફથી આ ત્રિદિવસીય મહોત્સવમાં આવનાર ભક્તોનું મહેમાનોને આવકારવા માટે ખડે પગે સ્વયંસેવકો ઊભા કરી દેવામાં આવ્યા છે। આવનાર ભક્તોને જમવાનું પ્રસાદ અને ત્રિદિવસીય મહોત્સવમાં અલગ અલગ કાર્યક્રમોથી હિંગળાજ માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરજનો દ્વારા વર્ષોથી જે હિંગળાજ માતાના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તો રાહ જોઈ રહ્યા હતા, આ આયોજન સ્વર્ગસ્થ ગૌરીબેન મૂલચંદભાઈ એન્ડ લાલજીભાઈ કીરી ખત્રી બ્રધર્સ પરિવાર ડીસા શ્રી બ્રહ્મક્ષત્રિય મારવાડી સમાજ ડીસા દ્વારા આયોજન કરવામાં આવેલ છે। ડીસાના માં હિંગળાજ માતાજીના મંદિર ખાતે મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા હાજર રહી દર્શનનો લાભ લીધો હતો। તો ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને પાણી પુરવઠા ચેરમેને અમિતભાઈ રાજકોર પણ હાજર રહ્યા હતા, જેમનું આયોજકો તરફથી સ્વાગત કરાયું હતું। સાહેબ, ડીસા ખાતે ત્રિદિવસીય હિંગળાજ માતાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આજે આપ દર્શન માટે વધાર્યા છો, આપનું શું કહેવાનું છે? હિંગળાજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ડીસા ધર્મનગરીની પવિત્ર ધરતી પર યોજાયો। આ પ્રસંગે માતાજીના દર્શનનો લાભ મળ્યો એ મારું સદભાગ્ય માનું છું। સમગ્ર બનાસકાંઠામાં સૌથી સારું અને શ્રેષ્ઠ કહી શકાય એવું હિંગળાજ માતાજી મંદિરના નિર્માણ કરવા માટે ડીસા વિસ્તારના ખાસ કરીને ખત્રી સમાજ પરિવારના લોકોએ ભવ્યતા ભવ્ય નિર્માણનું જે મંદિરનું નિર્માણ કાર્ય કર્યું એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું। આપણા વિસ્તારમાં, સમગ્ર જિલ્લામાં, પ્રદેશ